ગણદેવી તાલુકા મર્યાદા ધોરણ 10ના વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે નદીમાં ઝપલાવી આપઘાત કરી દેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે મૃતક વિદ્યાર્થી 71 પંસર્ટાઇલ સાથે પાસ થયો હતો. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ ગણદેવા ગામના સુથાર ફળિયામાં હિતેન્દ્રભાઈ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે. જેમનો પુત્ર કુનાલ મિસ્ત્રી કામરેજ ખાતે આવેલી વાલ્મીકી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હોય તેણે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જોકે પોતાના પરિણામને લઈને કુણાલ પાછલા કેટલાક દિવસોથી માનસિક તાણ અનુભવી રહ્યો હતો, તેમજ પોતે પરીક્ષામાં નાપાસ થઈ જશે તેવો ડર તેને સતાવી રહ્યો હતો. દરમિયાન સોમવારના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું હતું, જેને લઈને કુણાલે મટવાડ ખાતે આવેલી અંબિકા નદીમાં ભૂસકો મારી જીવનલીલા સંકેલી લીધી હતી. બનાવ અંગેની જાણ કુણાલના પરિવારને થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઉપરાંત ધોરણ 10ના જાહેર થયેલા પરિણામોમાં કુણાલ 71 પંસર્ટાઇલ સાથે પાસ પણ થયો હતો. કુણાલના આપઘાતના પગલે સાથી વિદ્યાર્થીઓમાં પણ શોકનું મોજું ફરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ભૂતકાળમાં પણ પરીક્ષામાં ફેલ થવાની બીકે ઘણા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા હોવાના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. પાસ થવું મહત્વનું નથી, જરૂરી નથી કે જીવનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આગળ જઈને પોતાનો મુકામ હાંસિલ નથી કરી શકતા. સમાજમાં એવા પણ ઘણા લોકો છે કે જેઓ જીવનમાં ઘણી વખત અસફળ થઈને સફળ થાય છે, જેથી આ બાબતનું દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જોઈએ અને આવા આકરા પગલાં નહીં ભરવા જોઈએ. ઋષ્યંત શર્મા, સુરત ચેનલ છે.